नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आजे आपणे विद्यार्थी मित्रों ऑगस्ट मासमां धोरण 3-8 विद्यार्थीओ माटे जे सामायिक मूल्यांकन कसोटीनुं आयोजन थवानुं छे एना विशे वात करीशुं। तो अहीं विद्यार्थीओ आजना परिपत्रमां जे दर्शावेल छे प्रमाणे ऑगस्ट मासमां धोरण 3-5 पर्यावरण अने गणित विषयनुं एकम कसोटी रहेशे अने धोरण 6-8 सामाजिक विज्ञान अने विज्ञान ની વિષયની એકમ કસોટીઓ યોજવામાં આવશે। એના પછી આ જે મૂલ્યાંકન કસોટીઓ છે 20-8-2021 અને 21-8-2021 દરમિયાન યોજવામાં આવશે। તારીખ 19-8-2021 સુધીમાં વિદ્યાર્થીઓ સુધી આ કસોટીઓ હાર્ડ કોપી છે આવી જશે અને તારીખ 20-8-2021 જે વેબસાઇટ છે એના ઉપર माध्यमनी एकम कसोटीओ छे उपलब्ध करवामां आवशे। आ उपरांत गुजराती माध्यमनी कसोटीओ जे ते विषयना तारीख 20-8-2021 रोज GCRTની वेबसाइट उपर आ तमाम माध्यमनी कसोटीओ उपलब्ध करवामां आवशे। आ उपरांत गुजराती माध्यमनी कसोटीओ जे ते विषयना पाठ्यपुस्तकनी अनुक्रमणिका पर QR कोड परथी पण मेळवी शकाशे। एना पछी सदर कसोटीओ वाली अने विद्यार्थीओनी अनुकूलताए विद्यार्थी वाली देख हेठळ घरेथी लखे ते अपेक्षित छे। कसोटीनो आशय विद्यार्थीओनी प्रगति जाणवानो होय, विद्यार्थीओ कसोटी भयमुक्त अने तणावमुक्त वातावरणमां आपे ते ईच्छनीय छे एवुं पण आपेलुं छे। एना पछी एकम कसोटीओनी उत्तरवाहीओ छे 1-9-2021 सुधीमां वाली मार्फत शाळा सुधी पहोंचाडवानी रहेशे। एना पछी छे अहींया વિષયવાઇઝ ધોરણ અને વિષયવાઇઝ આપેલું છે કયા કયા પ્રકરણ પૂછાવાના છે। તો ધોરણ 3 જોઈએ તો પર્યાવરણ વિષયની અંદર 1-4 પ્રકરણ પૂછાશે, જ્યારે ગણિતમાં પ્રકરણ 1 અને પ્રકરણ 2। ધોરણ 4ની અંદર પર્યાવરણમાં 1-4 પ્રકરણ અને ગણિતમાં 1 અને 2 પ્રકરણ પૂછાશે। ધોરણ 5 પર્યાવરણમાં 1-4 પ્રકરણ, જ્યારે ગણિતમાં 1 અને 2 પ્રકરણ। એના પછી ધોરણ 6ની અંદર જોઈએ તો સામાજિક વિજ્ઞાનની અંદર પહેલો 9મો અને 2જો પ્રકરણ પૂછાશે, જ્યારે પ્રકરણ ધોરણ 6ની અંદર વિજ્ઞાનમાં જોઈએ તો 1 અને 2જો પ્રકરણ પૂછાશે। ધોરણ 7મો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 1-10મો અને 2જો પ્રકરણ અને વિજ્ઞાનની અંદર 1-2જો અને 3જો પ્રકરણ પૂછાશે। ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં 1-9મો અને 2જો પ્રકરણ પૂછાશે અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 1-2જો અને 3જો એમ કુલ 3 ચેપ્ટર છે, વિજ્ઞાનમાં પૂછાશે અને 3 ગણિતમાં પૂછાશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે હવે ઓગસ્ટ માસની અંદર આ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે, જે એકમ કસોટી છે એ પ્રમાણે, અને એની તૈયારી કરી એ પ્રમાણે આપણે એકમ કસોટીઓ લખવાની રહેશે।